ચોટીલા ચામુંડા માતાજી મહંત પરિવારના સદસ્ય અયોધ્યાથી પરત થતા સન્માનિત કરવામાં આવ્યા હતા. તારીખ 22મી રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મળેલા આમંત્રણને લઈને અયોધ્યા ખાતે ગયા હતા. તો ગુજરાતના 270 જેટલા સાધુ સંતોને પ્રાણ પ્રતિષ્ઠા સમયે આમંત્રિત કરાયા હતા, જેમાં ચોટીલા ચામુંડા માતાજી મહંત પરિવારના મનસુખ ગીરી બાપુને આમંત્રણ મળેલ હતું. નવેમ્બર માસમાં પોસ્ટ મારફત આમંત્રણ પત્રિકા મળેલ હતી, જેમાં મળેલ આમંત્રણને લઈને અયોધ્યા ખાતે તારીખ 22મીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમયે હાજરી આપીને પરત ફરતા આરએસએસ સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાલ ઓઢાડીને નવગ્રહ મંદિર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ બાદ ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અક્ષત કુંભ પ્રસ્થાન કરેલ અને કુંભનું ચામુંડા માતાજી મહંતના હસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું. ડુંગર ટ્રસ્ટ પરિવારના મહંત શ્રી મનસુખગીરી બાપુ ચોટીલા તાલુકામાંથી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અયોધ્યા પધારેલા. ત્યાંથી અયોધ્યાથી પાછા આવી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એમનું શાલ ઉડાડી સન્માન કરી અયોધ્યાથી પધારેલો અક્ષતકુંભ અક્ષતનું અનાવરણ કરી અને મંદિરમાં પધરાવેલું અને સૌ રામ ભક્તોએ એમના આશીર્વાદ લીધા અને ત્યાંના અનુભવ